નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમત ન્યૂઝ અને હું છું આપની સાથે નિષ્ઠા. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ, યુવા પેઢીઓએ દેખાડ્યો ઉત્સાહ. પ્રથમ તબક્કામાં 68% મતદાન શાંતિપૂર્ણ સંપન્ન. વિજય રૂપાણી સામે કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજગુરુનું ભાવિ ઈવીએમમાં કેદ. અપક્ષ કે નાના પક્ષના ઉમેદવારોને મળતો માલામાલ. લોટરી જેવો પંચવર્ષીય મોકો, ડેમેજ કંટ્રોલની શક્યતા. ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસે કમર કસી, મતદાતાઓને રીઝવવા આગેવાનો અને કાર્યકરો મેદાનમાં. હવે સમાચાર જોઈશું વિસ્તારથી. વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં 19 જિલ્લાઓ માટે મતદાન યોજાઈ ગયું. કુલ 977ના ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયા છે. જોકે બીજા તબક્કા માટે બંને પક્ષોએ પ્રચારનો ધમધમાટ શરૂ રાખ્યો હતો. પ્રથમ તબક્કામાં મોરબી અને નવસારીમાં વધારે મતદાન નોંધાયું હતું. પ્રથમ તબક્કામાં નવા વોટર્સનો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. અમુક જગ્યા પર નવદંપતિ પણ મતદાન કરી પોતાની ફરજ પૂરી કરી હતી. પ્રથમ તબક્કા બાદ હવે દરેક પક્ષની નજર બીજા તબક્કા પર ટકી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. પહેલા તબક્કાના મતદાનમાં રાજકોટની પશ્ચિમ બેઠક પરથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સામે કોંગ્રેસના સૌથી અમીર ઉમેદવાર ઇન્દ્રનીલ રાજગુરુનું ભાવિ ઈવીએમમાં કેદ થયું છે. આ વખતની ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની રહી છે. તો કોંગ્રેસ આ વખતે બરાબરની ટક્કર આપી રહી હોય તેવું ભાજપના 22 વર્ષના શાસનમાં પહેલીવાર જોવા મળી રહ્યું છે. પ્રથમ તબક્કામાં 68% મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે. 2012 કરતા 2% મતદાન ઘટ્યું હોવાનું જાણવા મળ્યું છે. વિધાનસભાની ચૂંટણીઓ વખતે અપક્ષ કે નાના પક્ષના ઉમેદવારોને મળતો પંચવર્ષીય મોકો માલામાલ લોટરી જેવો હોય છે. અચાનક જ તેમના ભાવ ઉંચકાઈ જાય છે. અપક્ષ ઉભા રહેવાથી બેસી જવાની, નહીં બેસવાની કિંમત ઊંચી રકમમાં બોલાતી હોય છે. જ્યાં અગાઉની ચૂંટણીમાં પાતળી બહુમતીએ હાર જીત થઈ હોય ત્યાં પણ અપક્ષ ઉમેદવાર 4,000 થી 5,000 મતો પણ તોડી જાય તો આખી બાજી પલટાઈ જતી હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે અપક્ષ ઉમેદવારની જેમ નાના પક્ષો પણ મતો બગાડવાની ભૂમિકા ભજવવા તગડી રકમ લઈને તૈયાર થઈ જતા હોય છે. અમદાવાદમાં દરિયાપુર, રખિયાલ, વટવા વગેરે બેઠક ઉપર કોંગ્રેસના બળવાખોરો ઉભા રહ્યા છે. જમાલપુર, દાણીલીમડામાં અપક્ષોને સમજાવવામાં સફળતા મળતા એટલી હદે ડેમેજ કંટ્રોલ થયો હતો. મોટાભાગે અપક્ષ ઉમેદવારોને જેને લાભ થતો હોય તે પક્ષ તરફથી મોટી રકમ મળતી હોવાથી અથવા સત્તાવાર ઉમેદવાર સામે અહમનો ટકરાવ થતો હોય તો અપક્ષ ઉમેદવાર કોઈનું પણ માનવા તૈયાર નથી થતા. તમામ દબાણ નિષ્ફળ જતા હોય છે. ગુજરાત આખામાં સંખ્યાબંધ અપક્ષો ચોક્કસ ગણતરી સાથે ઉભા રહ્યા છે. વિજાપુરમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની સભા યોજાઈ, જેમાં પાટીદાર સહિત સમસ્ત સમાજના ભાઈઓએ મોટી સંખ્યામાં હાજરી આપી. 27 સમાજ કાંઠા વિસ્તાર તરફથી મંગળદાસભાઈ પટેલે ખેડૂતો સહિત સમાજના તમામ મુદ્દા આવરી લેતું પોતાનું વક્તવ્ય રજૂ કર્યું. 26 વિજાપુર વિધાનસભા સીટ કોંગ્રેસના ઉમેદવાર નાથાલાલ પટેલ તથા અન્ય સમાજના અગ્રણી આગેવાનો અને વિજાપુર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારોએ પાટીદાર ઠાકોર અને દલિત સમાજના આંદોલનને આવરી લઈ વર્તમાન રાજકીય પરિસ્થિતિ તથા ભાજપા દ્વારા ફેલાવાતા જુઠ્ઠાણા, ખોટા વાયદા, હિટલરશાહી અને ખેડૂત તથા દલિત અને પાટીદાર દમન પર વાત કરી, જેમાં યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરતી વાત પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વ સમક્ષ મૂકી હતી. માનનીય શ્રી રાહુલ ગાંધીએ પોતાના પ્રવચનમાં ગુજરાતના તમામ વર્ગોમાં પ્રવર્તી રહેલ વર્તમાન પરિસ્થિતિથી શરૂ કરી ગુજરાતમાં ભાજપ સરકારની નિષ્ફળતા અને સરકારમાં આવવા માટે કોઈ રીઝન કે વિઝન ના હોવાની વાત કહી, જેની પૂર્તિ ચૂંટણીના છેલ્લા દિવસે સાંજે ભાજપા દ્વારા ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હોવાથી થાય છે.
ત્યાંથી આગળ વધી વર્તમાન સરકારે સરકારી સંપત્તિ અને રાજ્યની તિજોરી અમુક ઘણા ગાંઠિયા ઉદ્યોગપતિઓ માટે ખુલ્લી મૂકી આમ જનતાનું શોષણ કર્યું હોવાની વાત કરી હતી. ત્યારબાદ શિક્ષણના ખાનગીકરણ અને એનાથી રાજ્યની પ્રજાને થતી હાલાકી વિશે વાત કરી હતી. આગામી સમયમાં આ મુદ્દાના નિરાકરણ હેતુ કોંગ્રેસ પાર્ટીના મંતવ્યો લોકો સમક્ષ મૂક્યા હતા. ત્યારબાદ આરોગ્ય ક્ષેત્રે કોંગ્રેસ પાર્ટીના ચૂંટણી ઢંઢેરાને લઈ વિસ્તૃતમાં વાત કરી હતી. નોટબંધી અને જીએસટી પર ટૂંકી ચર્ચા અને છેલ્લે ફાઈટર પ્લેન રાફેલ ડીલ પર વિસ્તૃત ચર્ચા કરી. ગુજરાત ચૂંટણીમાં ભાજપને રાજકીય નુકસાન થતું ટાળવા સંસદના શિયાળુ સત્રને મોદી ભાજપ દ્વારા રોકી રાખવા વિશેની વાત લોકો સમક્ષ મૂકી. હાલના સમયમાં 26 વિજાપુર વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર નાથાલાલ પટેલને જે રીતે વિજાપુરના દરેક સમાજ અને ગામમાં સમર્થન મળી રહ્યું છે અને આજની પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત સભામાં લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપતા કોંગ્રેસના પાયાના કાર્યકરોના ઉત્સાહમાં અનેક ગણો વધારો થયો છે. વર્તમાન માહોલ પરથી એટલું ચોક્કસ છે કે વિજાપુરમાં નાથાલાલ અને ગુજરાતમાં કોંગ્રેસ આવે છે. સિદ્ધપુર વિધાનસભાના કોઈટા ગામે કોંગ્રેસ ઉમેદવાર ચંદનસિંહ ઠાકોરનો રોડ શો છે અને સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભાની મહત્વની પેટ બેઠક ગણાતી સિદ્ધપુર સીટ પર ભાજપાના કદ્દાવર નેતા જયનારાયણ વ્યાસ સામે કોંગ્રેસે ચંદનસિંહ ઠાકોરને ટિકિટ આપી છે, જે અનુસંધાને ચંદનસિંહ અને કોંગ્રેસના કાર્યકરો ઠેર ઠેર પ્રચાર પ્રસાર કરી પોતાની તરફેણમાં મતદાન કરવા લોકોને અનુરોધ કરી રહ્યા છે. શનિવારના રોજ કોઈટા ગામે એક રોડ શો અને સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમર્થકો અને લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પરમ પૂજ્ય શ્રી સદારામ બાપાના આશીર્વાદથી 19 સિદ્ધપુર વિધાનસભામાં આજે મને જે જનમેદની મળી રહી છે એ આજે વિશાળ અને અદ્ભુત જનમેદની મળી રહી છે. લોકોનો સંપર્ક, લોકોનો પ્રેમ, લોકોનો ઉત્સાહ આ આજે જનમેદનીમાં મળી રહ્યો છે, ત્યારે સિદ્ધપુરની જનતાને ખૂબ ખૂબ આભાર માનું છું, ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે આજે કોઈટામાં 25,000 જેટલી લોકો ઉમટી પડી અને મોટી જનમેદની મળી અને કોઈટા બોમ્બમાં પણ મને પૂરેપૂરો સહકાર મળ્યો છે. સર્વ ધર્મનો મને સહકાર મળે છે, સર્વ લોકોનો મને સહકાર મળે છે, એટલે આવવાવાળા સમયમાં મારો વિજય નિશ્ચિત છે એવી આપ સૌને હું ખાતરી આપું છું. પાર્ટી તરફથી આ જે પ્રમાણનું આયોજન ચાલી રહ્યું છે, મતલબ કે જે આ વખતની ચૂંટણી, તો તમારા તરફથી શું કહેવું છે? અમારા તરફથી તો એ જ કહેવું છે કે કોંગ્રેસ આવે છે અને આવે છે અને નવસર્જન લાવે છે, કેમ કે અમારા જે શિક્ષિત બેકાર ભાઈઓ છે એમને રોજગારી નથી. મહિલાઓને જે રાંધણ ગેસનો બાટલો 400 મળતો હતો, આજે 800 મળે છે. એ પણ પેપરમાં આવી ગયું છે કે 1 તારીખ પછી 1,000 થશે. મહિલાઓને રહેવા માટે સારા ઘર નથી, સારા રોડ નથી, રોજ ગટર ઉભરાય છે, લાઇટો માટે કરવું પડે છે. અત્યારે આપણે જોયું હશે, તમે પણ સાથે આવેલા હતા, કે કેટલા ખાડા હતા, ગટરો ઉભરાતી હતી. આ શું વિકાસ છે? જે હોસ્પિટલ અહીંયા છે એમાં દવા હોય તો ડૉક્ટર નથી, ડૉક્ટર હોય તો દવા નથી. એક નાની ખાલી ડિલિવરી માટે પણ જો બહેનો આવતી હોય ને, એમને પણ એવું કહેવામાં આવે છે કે ભાઈ ધારપુર લઈ જાઓ. એક નાનું એક્સિડન્ટ થઈ ગયું હોય તો પણ એવું એમને તાત્કાલિક ધોરણે ત્યાં રિફર કરવામાં આવે છે. એટલે અમે તો એ જ કહીએ છીએ કે આ વખતે જ્યારે નવયુવાનોએ બીડું પકડી લીધું છે ગુજરાતની અંદર, કે કોઈ પણ ભોગે સરકાર બનશે તો માત્ર ને માત્ર કોંગ્રેસની જ બનશે. અને અમારા સૌનો સાથ છે. અહીંયા દલિત સમાજ છે, અમારી લઘુમતી સમાજ છે, અહીંયા અમારા વાલ્મીકી સમાજ છે, અહીંયા અમારા ક્ષત્રિય સમાજ છે. અમે નક્કી કરી લીધો છે કે આ વખતે અમારો મત માત્ર ને માત્ર કોંગ્રેસ. પરમ પૂજ્ય શ્રી સદારામ બાપાના આશીર્વાદથી 19 સિદ્ધપુર વિધાનસભા. બીજા તબક્કાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે મહેસાણા પંથકમાં ચૂંટણી ટાણે ભાજપ વિરોધી સૂર જોવા મળી રહ્યો છે અને લોકો પોતાનો બળાપો ઠાલવી રહ્યા છે. આ બધા વચ્ચે મહેસાણાના કોંગ્રેસના ઉમેદવાર જીવાભાઈ પટેલને ઠેર ઠેર લોક સમર્થન મળી રહ્યું છે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં લોકો મોંઘવારીથી ત્રાસી ગયા હોવાનું જણાવી અનેક પ્રશ્નો સતાવી રહ્યા હોવાની ફરિયાદો કરતા નજરે પડી રહ્યા છે. આ બધા વચ્ચે ખેડૂત અકસ્માત વીમા યોજના હેઠળના લાભાર્થી એવા કોચવા ગામની મૃત મહિલાને સરકારી જાહેરાત મુજબ 4 લાખને બદલે 1 લાખ અને તેમાં પણ 50,000 જ મળ્યા હોવાના આક્ષેપ ઉપરાંત જગુદણની શાળામાં કોચવા અને દીતાસણાના ગરીબ બાળકો સાથે ભેદભાવ રાખી તેઓને પ્રવેશ આપવામાં આવતો નહીં હોવા અંગે પણ ગ્રામજનો આક્ષેપ કરતા જીવાભાઈ પટેલે તમામ સમસ્યાઓના નિવારણ માટેની ખાતરી આપી ગ્રામજનોને પોતાને એક તક આપવા માટે અપીલ કરી હતી.
હાલમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક રાજકીય પક્ષો કમર કસી રહ્યા છે. રાજકીય આગેવાનોથી માંડી મોટા નેતાઓ પણ ગુજરાત ધરી પર પ્રચાર કરી રહ્યા છે. અનેક આંદોલન અને જાતિવાદી સમીકરણો વચ્ચે યોજાયેલા ઇલેક્શનમાં બાજી મારવા ભાજપા અને કોંગ્રેસની સાથે સાથે અન્ય પક્ષો પણ મેદાનમાં ઉતર્યા છે. 22 વર્ષના વનવાસ બાદ કોંગ્રેસ ગુજરાતમાં સત્તા પર આવવા ખેડૂતો, બેરોજગારો અને પાટીદારો થકી સમર્થન દલિત સમાજના મુદ્દાઓને આગળ રાખી ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યું છે, જેનું સુકાન રાહુલ ગાંધી લઈ રહ્યા છે. અને આજરોજ પાટણના હારીજ ખાતે જન અધિકારી સંમેલનમાં ચાણસમાં વિધાનસભાના ઉમેદવાર રઘુ દેસાઈને સમર્થન આપી કોંગ્રેસને વિજય બનાવવા આહવાન કર્યું હતું. આજે લોકશાહીના મહાપર્વમાં દરેક પોતાનો મત આપી લોકશાહીના પર્વની ઉજવણી હરખભેર કરી રહ્યા હતા, ત્યારે અમરેલીના વડિયા ગામે એક વૃદ્ધ માજી જેમની ઉંમર 92 વર્ષ છે, તેઓએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અજીબો ગરીબ રીતે જ કર્યો. વાત જાણે એમ છે કે 92 વર્ષના મતદારને ઉંમરના લીધે ચક્કર આવતા તેમની તબિયત અચાનક જ બગડી હતી, તેથી સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. જાણ થતા વડિયા 108 એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી ગઈ અને તરત જ સિવિલ હોસ્પિટલે જવા માટે રવાના થઈ રહી હતી. તે દરમિયાન જ માજીએ જીદ પકડી કે મારે પહેલા મતદાન કરવું છે, પછી ભલે મારો જીવ ચાલ્યો જાય. માજીની આ જીદ સામે 108ના કર્મચારી ડોક્ટર સુધીરભાઈ અને પાયલોટ ભરતભાઈએ હાર માનવી પડી અને આ સાથે જ તેમને સરાહનીય કામગીરી બતાવીને માજીને મત આપવા માટે બૂથ પર લઈ ગયા. જ્યાં ગેટથી બૂથ સુધીની વ્હીલચેરની મદદ લીધી અને માજીની ઈચ્છા અનુસાર મતદાન કરાવ્યું હતું. બાદમાં માજીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. સિદ્ધપુર વિધાનસભામાંથી જયનારાયણ વ્યાસ સાહેબને જીતાડવા માટે ખાતરી આપી હતી. અત્યારે રોકાઈશું એક બ્રેક માટે, આપ જોતા રહો લોકમત ન્યૂઝ. रंग सिर्फ रंग नहीं, एक पहचान है जो हमें एक सूत्र में बांधते हैं. ये गीत सिर्फ गीत नहीं, एक जज्बा है जो हम सबको एक सूत्र में बांधता है. GST ये टैक्स सिर्फ टैक्स नहीं, एक पहल है देश के बाजार को एक सूत्र में बांधने. GST एक राष्ट्र, एक टैक्स, एक मार्केट. मैं झाड़ी के पीछे, पेड़ के नीचे, तालाब के आजू, पटरी के बाजू, करते हो तुम पेट हल्का, ना शौचालय ना है नल का, फैल गई गंदगी बीमारी चारों ओर. अरे इसीलिए बॉस शट द डोर. मतलब दरवाजा बंद करो, दरवाजा बंद, दरवाजा बंद तो बीमारी बंद. अरे खुले में जब शौच करोगे, खुल के रोग फैलाओगे, तो भाई बीमार पड़ोगे सब संग. तो क्या करें? दरवाजा बंद करो, दरवाजा बंद, दरवाजा बंद तो बीमारी बंद. बात समझ में आई तो ही लावो अपनी मुंडी, शौच करना है तो बंद करो भाई कुंडी, शौचालय का उपयोग कीजिए और भारत को स्वच्छ बनाइए. मम्मी, मम्मी, पापा, 95% पापा, 95%. शाबाश बेटा, शाबाश. जल्दी थी तैयार थी जा, आपने बधाने खुशखबर आपिए. चिंता थई रही छे ने?
કોલેજ ની ફીસ ની સ્કોલરશિપ મળી જશે. એક મિનિટ. બહુ મુશ્કેલ છે, બહુ ઝંઝટ હોય છે એમાં. કઈ સ્કોલરશિપ લેવી છે, ક્યાં ફોર્મ ભરવું છે અને કયા કયા જરૂરી દસ્તાવેજ જોઈશે, આમાં આ બધા ચક્કરોમાં છેલ્લી તારીખ નીકળી જાય છે. લ્યો, સ્કોલરશિપ નું ફોર્મ જમા થઈ ગયું. હા, હવે ખુશીઓમાં ચિંતા માટે કોઈ જગ્યા નથી, કારણ કે એક નેશનલ સ્કોલરશિપ્સ પોર્ટલ દ્વારા તમને બધી સરકારી સ્કોલરશિપની જાણકારી મળશે અને સાથે ફોર્મ્સ, દસ્તાવેજ, છેલ્લી તારીખ જેવી સૂચનાઓ પણ. બસ અહીં ફોર્મ જમા કરાવો અને મેળવો સ્કોલરશિપ સીધી તમારા બેંક ખાતામાં. પપ્પા, સ્કોલરશિપ મળી ગઈ. અરે વાહ. ડિજિટલ ઇન્ડિયા, પાવર ટુ એમ્પાવર. વેલકમ બેક. બીજા તબક્કાની ચૂંટણીની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ બનાસકાંઠાની 9 વિધાનસભા બેઠકો પર ચૂંટણી પ્રચારના પડઘમ તેજ બન્યા છે. ત્યારે પાલનપુરમાં કોંગ્રેસે ગત ટર્મમાં વિજય બનેલા મહેશભાઈ પટેલને ફરીથી રિપીટ કર્યા છે. બીજા તબક્કામાં પાલનપુર વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોવાથી મહેશભાઈ પટેલ હાલ મત વિસ્તારમાં ચૂંટણી પ્રચાર અંતર્ગત ગામડા ખૂંદી રહ્યા છે અને ગામે ગામે તેમને પ્રજાનો સારો આવકાર સાંપડી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર મહેશભાઈ પટેલે પાલનપુરના ચિત્રાસણી ગામમાં જનસંપર્ક કર્યો, જ્યાં ગ્રામજનો દ્વારા મહેશભાઈ પટેલનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું. ચિત્રાસણી જ નહીં પણ પાલનપુર મત વિસ્તારના અનેક ગામોના વિકાસ માટે મહેશભાઈ પટેલે ગ્રાન્ટો ફાળવી વિકાસને વેગ આપ્યો હોવાથી પ્રજા તરફથી આવકાર મળી રહ્યો છે અને જંગી બહુમતીથી મહેશભાઈ પટેલને વિજય બનાવવાનું મન બનાવી લીધું છે. કોંગ્રેસ ઉમેદવારને મત વિસ્તારમાં ઠેર ઠેર જનસમર્થન મળી રહ્યું હોવાથી પાલનપુર વિધાનસભા મત વિસ્તારનો વિકાસ કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી આ બેઠક પર ફરીથી પુનરાવર્તનનો પવન ફૂંકવા હાકલ કરી હતી. બીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારો હજુ પણ મતદારોને રિઝવવા પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આજરોજ સિદ્ધપુર વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે પણ ગામે ગામે જઈ લોકોનો સંપર્ક કર્યો હતો, જ્યાં 42 ઠાકોર સમાજના ખારેડા ગામના લોકોએ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરનું ઢોલ નગારા સાથે સ્વાગત કર્યું અને ઉમળકાભેર તેમને આવકાર્યા હતા. તો સામે પક્ષે ચંદનજી ઠાકોરે પણ લોકોને પોતાના પક્ષે મતદાન કરવા અપીલ કરી હતી. આગામી 14મી તારીખે બનાસકાંઠાની 9 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી ઉજવવાની છે. ચૂંટણીને હવે ગણતરીના દિવસો રહ્યા હોવાથી પાલનપુર બેઠકના ભાજપના ઉમેદવાર લાલજીભાઈ પ્રજાપતિ પણ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત બન્યા છે, જે અંતર્ગત લાલજીભાઈ પ્રજાપતિએ પાલનપુરના સામડી ખાતે નાધાની વાસ અને રાણાજી વાસના ગ્રામજનો દ્વારા પોતાના લોકપ્રિય ઉમેદવાર લાલજીભાઈ પ્રજાપતિને જંગી બહુમતીથી જીતાડવા ગ્રામજનો સાથે ખાટલા બેઠક અને ચાય પે ચર્ચા કરી લાલજીભાઈને મત આપવા અપીલ કરી હતી. તો આ સાથે પાલનપુર વિધાનસભા મત વિસ્તારમાં લાલજીભાઈ પ્રજાપતિને પણ ઠેર ઠેર પ્રતિસાદ સાંપડી રહ્યો હોવાથી તેમણે વિજયની આશા વ્યક્ત કરી હતી. ગુજરાતમાં હાલ ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ઠેર ઠેર મતદારોમાં જાગૃતિ આવે તે માટે મતદાન જાગૃતિ અભિયાન અને રેલી પણ યોજાઈ રહી છે, જે અંતર્ગત ડીસા તાલુકાના ભીલડીમાં લાયન્સ ક્લબ ઓફ ભીલડી તેમજ શ્રી બી એમ મહેશ્વરી આર્ટ્સ કોલેજ દ્વારા મતદાન જાગૃતિ રેલી યોજાઈ હતી. આ રેલીમાં શાળા કોલેજના વિદ્યાર્થી તેમજ બાળકો દ્વારા મતદાનનું મહત્વ સમજાવતા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. મત આપવો એ આપણા સૌનો અધિકાર છે, 100% મતદાન કરવું, અવશ્ય મતદાન કરવું વગેરે સૂત્રોચ્ચાર દ્વારા લોકોને મતદાન જાગૃતિ અંગેનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ રેલી ભીલડીના વિવિધ વિસ્તારોમાં ફરી હતી, જ્યાં આ કાર્યક્રમને સફળ બનાવવા કોલેજનો સ્ટાફ, લાયન્સ ક્લબ ભીલડીના સભ્યો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. ઉત્તર ગુજરાતમાં 14 ડિસેમ્બરે બીજા તબક્કાની ચૂંટણી યોજાવાની છે ત્યારે દિગ્ગજ નેતાઓ દ્વારા ઠેર ઠેર જાહેર સભા સંબોધવામાં આવી રહી છે. વડગામના કાણોદરમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે જાહેર સભા સંબોધી હતી.
ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાની 9 બેઠકો પૈકીની વડગામ વિધાનસભા બેઠક મહત્વની છે, જ્યાં કોંગ્રેસે આ વખતે કોઈ જ ઉમેદવારને જાહેર ના કરતા આ બેઠક પર કોંગ્રેસે અપક્ષને સમર્થન આપ્યું છે. તેને લઈને લોકોની નજર આ બેઠક તરફ મંડાયેલી છે, ત્યારે ચૂંટણી પ્રચારને વેગ આપવા રાહુલ ગાંધીએ ત્યાં સભા સંબોધી હતી. આ સભામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા હતા. બનાસકાંઠાની થરાદ બેઠકના ત્રિકોણીયા જંગમાં કોંગ્રેસ ઉમેદવાર ડીડી રાજપૂત પણ લોકસંપર્ક યાત્રા અંતર્ગત પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. બીજા તબક્કામાં યોજાનારી થરાદ બેઠકની ચૂંટણીને હવે ગણતરીના દિવસો રહ્યા હોવાથી કોંગ્રેસ ઉમેદવાર ડીડી રાજપૂતે થરાદ મંદિરમાં જઈ દર્શન કર્યા બાદ પોતાના મતવિસ્તારમાં જનસંપર્ક કર્યો હતો, જે અંતર્ગત થરાદ વિધાનસભા મતવિસ્તારના વિવિધ ગામોમાં ચૂંટણી પ્રચાર કર્યો, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના સમર્થકો અને કાર્યકરો જોડાયા હતા. કોંગ્રેસ ઉમેદવારે મતવિસ્તારમાં પ્રચાર કરી થરાદ બેઠક પર પરિવર્તનનો પવન ફૂંકવા હાકલ કરી હતી, તો આ તરફ કોંગ્રેસ ઉમેદવારને ઠેર ઠેર આવકાર સાંપડી રહ્યો હોવાથી ડીડી રાજપૂતે જીતની આશા વ્યક્ત કરી હતી. અત્યારે રોકાઈશું એક બ્રેક માટે, આપ જોતા રહો લોકમત ન્યૂઝ. तीन रंग सिर्फ रंग नहीं, एक पहचान है जो हमें एक सूत्र में बांधते हैं. ये गीत सिर्फ गीत नहीं, एक जज्बा है जो हम सबको एक सूत्र में बांधता है. GST ये टैक्स सिर्फ टैक्स नहीं, एक पहल है देश के बाजार को एक सूत्र में बांधने की. GST एक राष्ट्र एक टैक्स एक मार्केट. ए झाड़ के पीछे पेड़ के नीचे तालाब के आजू पटरी के बाजू करते हो तुम पेट हल्का ना शौचालय ना है नलका फैल गई गंदगी बीमारी चारों ओर. अरे इसीलिए बॉस शट द डोर. मतलब दरवाजा बंद करो दरवाजा बंद दरवाजा बंद तो बीमारी बंद. अरे खुले में जब शौच करोगे खुल के रोग फैलाओगे तो भाई बीमार पड़ोगे सब संग. तो क्या करें. दरवाजा बंद करो दरवाजा बंद दरवाजा बंद तो बीमारी बंद. बात समझ में आई तो ही लावो अपनी मुंडी, शौच करना है तो बंद करो भाई कुंडी. शौचालय का उपयोग कीजिए और भारत को स्वच्छ बनाइए. વેલકમ બેક ટુ લોકમત ન્યૂઝ. એક ખૂબ જ મહત્વના સમાચાર મળી રહ્યા છે. પ્રથમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે, ત્યારે હવે હરકોઈનું ધ્યાન બીજા તબક્કાની ચૂંટણી પર મંડાયું છે. 14 ડિસેમ્બરે યોજાનારી બીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવાર હજુ પણ ડોર ટુ ડોર પ્રચાર માટે ગામડા ખૂંદી રહ્યા છે, ત્યારે આજ રોજ સિદ્ધપુર વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે સિદ્ધપુર શહેરના સુજાણપુર ગામમાં જઈ ડોર ટુ ડોર પ્રચાર કર્યો, જ્યાં મોટી સંખ્યામાં લોકો તેમની સાથે જોડાયા હતા. તો બીજી તરફ ઠેર ઠેર સમર્થન પણ મળી રહ્યું છે, જેને લઈને તેમણે પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહો લોકમત ન્યૂઝ. રજા આપશો. નમસ્કાર.